त्रिकोट नामना पर्वत ऊपर गजेंद्र नामनो हाथी रहेतो अने गजेंद्र हाथी एटली बड़ी शक्ति एटलो ताकतवान के जंगल मां निकले ने मोटा वनराज पण एनाथी कांपता हता। त्यारे एक दिवस उनाळानो समय गर्मीनो समय परिवार सहित गजेंद्र निकल्यो छे फरवा आने सरोवर जोयो एटले मां प्रवेश करी लीधो छे। सरोवर मां प्रवेश करे आने स्नान करे भान भूल्या कई खबर ना रही सरोवर मां एक मगर हतो ग्राह अने मगरे गजेंद्र नो पग पकड़ी लीधो। पग पकड़ी ने एने खेचे छे डुबाड़े तो गजेंद्र ए मगर नी पकड़ माथी छूटवा प्रयत्न करे जेम जेम छूटवा प्रयत्न करे एम वधारे ने वधारे अंदर डुबाड़ी रहे छे। હવે મારે શું કરવું એ ચિંતામાં છે। ત્યાં એનો પરિવાર પણ એને મહેનત કરાવે છોડાવવા પણ છૂટી નથી શક્યો। અડધું શરીર પાણી ડૂબી ગયું। હવે પરિવારજનો એ જોયું કે આ કઈ આપણાથી નીકળે નહીં। પ્રયત્નો ઘણા કર્યા પણ છેલ્લે પરિવારજનો પણ ગજેન્દ્રને એકલો મૂકીને જતા રહ્યા। गजेंद्र ने बहुत दुख लाग्यो आखू शरीर डूबी गयो पानी मा फक्त मस्तक बहार अने गजेंद्र विचार करे कि ज्यां सुधी हूं परिवार ने सुख आपी शकतो हतो त्यां सुधी बधा मारी पासे उभा रह्या। हवे दुखना समय मा कोई मारी साथे न उभो रह्यो तो हवे मने कोण बचावे। दुख मा बचावा वाळो फक्त एक ज छे भगवान कृष्ण परमात्मा। परमात्मा सिवाय मने कोई हवे न बचावी शके एटले त्या एने भगवान ने आर्तनाद करो छे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। ધારણ કર્યો છે સ્થિર અને એ પછી પરમાત્મા ધનવંતરી સ્વરૂપે પ્રગટે અમૃત નો કુંભ લઈ બહાર આવે। અમૃત આચકી લીધું દાનવે અને દાનવો અમૃત પાન કરી નથી શક્યા। ભાગમાં હાથમાં આવી જાય ભાગમાં હોય તો જ પીવાયો નહીતર પીવાતો નથી। ઘડો આજુબાજુ ફરે પણ કોઈ પી નથી શક્યો। એ વખતે ભગવાન મોહિની સ્વરૂપે પ્રગટ્યા સ્ત્રીનું રૂપ લીધું છે અને અમૃતનો ઘડો દેવ બધા દાનવોએ મોહિની રૂપ ભગવાનને આપી દીધો કે આ અમૃત છે તમે વેચી આપો। ભગવાન કે એમાં ઉપર પાણી છે નીચે અમૃત ત્યારે કે પાણી અમારે પીવું નથી અમારે તો અમૃત પીવું છે એ દેવોને પાઈ દેવો પણ ભગવાને દેવોને અમૃત પાન કરાવ્યું છે। મૂર્ખ એવા દાનવોને ખબર ન પડી કે આ અમૃત છે ને એ ભેળસેળ હોય જ નહીં તો જ અમૃત કહેવાય ને ભેળસેળ હોય તેને અમૃત કહેવાય નહીં। એટલે ત્યાં એ સમય વખતે બધા દેવો અમૃત પાન કરે સૂર્ય ને ચંદ્ર અમૃત પાન કરતા હતા અને વચ્ચે રાહુ આવી ગયેલ છે અને રાહુ ને ભગવાનને ખબર પડી એટલે સુદર્શન ચક્ર છૂટું મૂક્યું છે। રાહુ નું મસ્તક દળથી અલગ પણ એ અમૃત ચાખી ગયેલ છે ને એટલે અમર થઈ ગયા અને એ હજુ પણ નડે છે। આપણને ખ્યાલ છે કે સૂર્ય ને ચંદ્ર ની વચ્ચમાં રાહુ આવે પણ એ રાહુ ક્યારે આવે જ્યારે ગ્રહણ હોય ને ત્યારે આવી જાય છે કારણ કે મસ્તક અમરું થઈ ગયું છે। અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ની દિવ્ય લીલા પ્રભુ એ દેવોને અમૃત પાન કરાવી અંતર ધ્યાન દાનવો બધા નિરાશ થયા। અરે કોઈ સ્ત્રીનું રૂપ લઈને આવ્યું હતું અને આપણને છેતરી ગયા અમૃત ન મળ્યું દેવોને પાઈ દીધું
હવે શું કરવું? ભગવાન દ્વારા છેતરાઈ જઈએ ત્યારે બચવાનો કયો રસ્તો? એક જ, ગુરુનું શરણ. ભગવાન છે પણ જ્યારે આપણને છેતરાઈએ, ભગવાન પણ આપણને દંડ કરે ને, તો એમાંથી, પ્રભુના દોષમાં આવ્યા તો એમાંથી છૂટવાનો રસ્તો ફક્ત અને ફક્ત ગુરુ શરણ. ગુરુના શરણે જાય એટલે એ દોષમાંથી ગુરુ શિષ્યને મુક્ત કરી દે. તો શુક્રાચાર્યની સેવા બધા દાનવો તન મન ધનથી કરવા લાગ્યા છે. અને શુક્રાચાર્ય મહારાજ દાનવોર રાજા બલિ એને કહે છે કે હવે તો એક વિશ્વજીત નામનો યજ્ઞકાર, પછી આ જગતમાં તને કોઈ હરાવી નહીં શકે. અને વિશ્વજીત યજ્ઞ કરવા માટે એને તૈયારી કરી છે. ત્યાં વિશ્વજીત યજ્ઞ કર્યો, યજ્ઞ કુંડમાં આહુતિ આપી છે. સાક્ષાત અગ્નિદેવ પ્રગટ થઈ સુવર્ણ સોનાનો રથ ભેટમાં આપ્યો છે. અને સુવર્ણનો રથ ભેટમાં અપાયો એટલે ત્યાં તે સમયે બલિ રાજાને ગુરુ શુક્રાચાર્ય કહ્યું, હવે તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો. જે તે વિશ્વના કોઈ પણ ખૂણામાં જાઓ, જ્યાં જાઓ ત્યાં તમારો વિજય જ થાય, તમને વિજય મળે. બલિ રાજાએ જ્યાં સુધી પૃથ્વીનું રાજ્ય જોઈતું હતું ત્યાં સુધી રથ લઈ ચક્કર લગાવી લીધો છે. અને એ પછી બલિ રાજા સીધા સ્વર્ગમાં આવે એટલે સ્વર્ગના રાજ્ય લઈ લીધો. દેવો ગભરાઈ ગયા, બધું છોડે, સ્વર્ગ છોડે અને છુપાઈને રહેવા લાગ્યા છે. હવે દાનવોના હાથમાં સ્વર્ગનું રાજ્ય છે, પૃથ્વીનું રાજ્ય. દેવો બધા ગભરાઈ ગયા. અને દેવોની માતા અદિતે કશ્યપ ઋષિને કહે, મહારાજ મને એવું એક વ્રત આપો કે જે વ્રત હું કરું ને, તો વ્રતથી મને એક એવો તેજસ્વી પુત્ર જોઈએ કે જે મારા દીકરાઓ છે એના દુશ્મનને હરાવી શકે અને મારા દીકરાઓનું પાછું સ્વર્ગ એને પાછું અપાવી શકે. ત્યારે પયો વ્રત અપાયું છે. અને અદિતિજી 12 દિવસ સુધી આ વ્રત કરવામાં આવે. ફાગણ મહિનાના પડવાથી શરૂ થાય અંજવાળું અને 12 સુધી એટલે 12 સુધી આ વ્રત કરવામાં આવે. ફક્ત દૂધ ઉપર રહેવાનું આ વ્રત કર્યું છે. જ્યારે 12 હતે ત્યારે રાત્રે ભગવાન સ્વયં ચતુર્ભુજ સ્વરૂપે અદિતિજીના સ્વપ્નમાં આવ્યા છે. બોલીએ ચતુર્ભુજ ભગવાન. અદિતિજીને કહે, ઈચ્છમાં તમે ચિંતા ન કરશો, હું સ્વયં તમારે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થઈશ. અને ત્યાં પ્રભુએ પોતાનું દિવ્ય તેજ અદિતિજીના શરીરમાં પધરાવી દીધું છે. સમય જતો જાય, પરમ પવિત્ર સુંદર એવો ભાદરવો મહિનો. અને ત્યાં દ્વાદશ તિથિ આજ સવારે જ અદિતિજી ધ્યાન સ્થિતિમાં છે, સમાધિ સ્થિતિમાં. બધાને ખબર પડી ગઈ કે હવે ભગવાન ટૂંક સમયની અંદર અમારે ત્યાં પ્રગટ થશે, પરમાત્મા પ્રગટ થવાના છે. ચારે તરફ જીવ પ્રાણી માત્ર, બધાના હૃદયની અંદર અતિ આનંદ, અતિ ખુશી. થોડાક ફૂલ ચોખા બધાને આપી દે, થાળી છે ને ફૂલ ને એવું છે, થાળી તૈયાર કરી બે જગ્યાએ થોડો છૂટો છૂટો આપી દે ને ચોખા બધા, અને ભગવાન પ્રગટે ને વધારી શકે એને આપી દેવ. અડધા બાજુ અડધા બાજુ એટલે પછી બહુ બધા ન દોડવું પડે, થોડાક લઈ લે તું હાથમાં લઈને આ બાજુ આપી દે. ફૂલ અમને છૂટું પાડી દો એટલે બધા એને પહોંચી રહે, નહીં તો એટલા ફૂલે નહીં થાય. આપી દે અનિલ ને, આપી દે અનિલ કો લઈ લે, મૂકી દે, બધા વેચી લે. પરમાત્માને પ્રગટ થવાનો સમય નજદીક આવવા લાગ્યો છે. ચારે તરફ વાતાવરણ અતિ દિવ્ય બન્યો. ઉતાવળિયા દેવો દુદુંબી બજાવવા લાગ્યા છે, ગંધર્વ ગાન કરવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે, વિદ્યાધરો એની વિદ્યાઓ અજમાવવા લાગ્યા. જીવ પ્રાણી માત્ર બધા અતિ આનંદમાં, અતિ ખુશમાં. પરમાત્માને પ્રગટ થવાનો સમય, સુંદર દિવ્ય એવું વાતાવરણ છે. દરેકના હૃદયમાંથી આનંદ શીતલ સુગંધે મંદ ગંધે એવો પવન ફૂંકાવા લાગ્યો છે. સુંદર દિવ્ય વાતાવરણમાં
अदिति जी आने कश्यप ऋषि ने त्या भगवान चतुर्भुज स्वरूपे प्रगट्या। बोलिए चतुर्भुज भगवान की। भगवान दिव्य स्वरूप नु प्रागट्या, चतुर्भुज स्वरूप नु प्रागट्या। अदिति जी परमात्मा विचार करेश के हूँ लीला करवा माटे अही मारे लीला करवानी छे, एटले वामन स्वरूप धारण करी लव। आने त्या परमात्मा पोतानु स्वरूप बटुक शरीर धारण करे छे, चतुर्भुज स्वरूप अंतर ध्यान करे अने बटुक शरीर धारण करी लीधु छे। 6-7 वर्षनी उमर अहीं भगवान कश्यप ऋषि अने अदिति जी ने त्या वामन स्वरूपे प्रगट्या छे। बोलिए वामन भगवान की। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। जगह आपजो बच्चे, जगह आपजो वामन भगवान ने बधाई ना आपवानो ने बे भाग कर नाखो, एक आ बाजू या जाओ एक आ बाजू, बच्चे बधाई ने चालवा माटे जगह आपो। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। આવી આવો વામન ભગવાન, વાહ વાહ બહુ સુંદર સ્વરૂપ છે, આમ ફરી જાઓ હો, આવી આવો મારી પાસે, આવી આવો આવી આવો આ બાજુ આ બાજુ, હવે લાવ એક ખુરશી આપણે, તમે કોઈ બોલો માં આ બધું રેડી થઈ જાય, અવાજ નહીં કરતા, આની ઉપર ચડાવી દેવાનું, આની ઉપર ભૂ રહેવાનું છે તો બધા દર્શન થાય ને, અને આને છે ને એક ખંભે નાખી દેવાનું, સરસ। બોલે વામન ભગવાન કે, કેવું સુંદર સ્વરૂપ છે વામન ભગવાન નું।